લહેરની શરૂઆત પણ હોઈ શકે છે। रसी खूटी पड़वाने कारणे राज्यना केटलाक विस्तारोमां लोकोने हालाकीनो सामनो करवो पड्यो। केटलाक स्थळोए तो लोकोना टोळा उमटी पड्या। राज्यना केटलाक विस्तारोमां रसीनी घट पड़ता लोकोने हालाकी भोगवानो वारो आव्यो। रसीनो स्टॉक ओछो होवाथी सूरत राजकोट सहितना विस्तारोमां लोकोने धक्का खावा पड्या। सूरतना पूना गाम भैयानगर सुमन हाईस्कूलना प्रांगणमां आ लांबी लाइन रसी लेवा माटेनी छे। लोको वहेली सवारथी जे रसी माटेनी लाइनमां उभा हता, परंतु जवाबदार अधिकारीओए रसीनो स्टॉक न होवानी माहिती नहोती आपी अने सेंटर बंद करी देता लोकोने परेशानीनो सामनो करवो पड्यो। आ तरफ राजकोट महानगरपालिकाना रसीकरण केन्द्रोमां पण रसीनी अछत सर्जाई। कोविशील्डनो बीजो डोज लेवा आवता युवानोने धरमना धक्का खावा पड्या। शास्त्री मैदान सामे आवेली सूचक केन्द्रमां दरवाजे ताळा लगावीने रसी केन्द्र बंद होवाना बोर्ड मारी देता लोकोमां रोष फैलायो। મેં ત્રણ દિવસથી તપાસ કરી છે અને મેં પણ અહીંયા જોયું છે કે 5-6 જણા મારી નજર ખાના આવે અને કરગસતો હોતો। जूनागढ़ केशोद में वैक्सीन लेवा माटे उमटिया टोळाए हुबाळो मचाव्यो। सिविल हॉस्पिटल ना बीजा डोज नो मैसेज आवता 300 लोगों नो टोळू एक साथे उमटी पड्यू। જ્યારે તંત્ર પાસે માત્ર 40 ડોઝ જ હોવાનું જાણવા મળતા ધક્કા મુક્કી થઈ ગઈ। હુબાળો વધતા પોલીસે આવીને મામલો થાળે પાડ્યો। ડોઝ ઓછા આવે છે અહીંયા અને પબ્લિક લગભગ 300 માણસ ડોઝ ટોકન લેવા આવ્યા છે, તો એના માટે અમારે શું કરવું? કાયમી માટે આ ત્રીજો ધક્કો અહીંયા એવા ઘણા છે, મેં એને પૂછ્યું તો એ બધા એમ કીધું કે અમારે ત્રીજો ચોથો ધક્કો છે। અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચડ્યા। ટોકન સિસ્ટમ ન હોવાથી ભારે ભીડ જામી, કોરોનાનો ડર જ ન હોય તેમ લોકોએ અહીં ભીડ જમાવી। આ વેક્સિનેશન કેમ્પમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ વેક્સિનેશન માટે ટોકન સિસ્ટમ ન હોવાથી અહીં લોકો એક સાથે ઉમટી પડ્યા। રાજ્યમાં રસીકરણ ઝુંબેશ તેજ બની રહી છે, ત્યારે હાલમાં જ તંત્રએ પણ કહ્યું હતું કે કેન્દ્ર પાસેથી રસીના ડોઝ મળે તે રીતે ફાળવણી કરવામાં આવે છે। એ જે કેન્દ્રો ઘટાડ્યા છે જે જે જિલ્લાઓમાં, ત્યાં એટલા માટે પણ કે એમની પાસે રસી કદાચ એ વિસ્તારમાં એનો જથ્થો એ પ્રમાણેનું હોય, એ લોકોએ જથ્થો વાપરી લીધો હોય અથવા એને મળવાની રાહમાં હશે, તો ત્યાં જથ્થો વધારાનું માંગીને ત્યાં પહોંચાડવા માટે જે છે એ પ્રયાસ અમારા ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં ગેસ લાઇન લીકેજ થતા આગની ઘટના બની। વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે વહેલી સવારે આગ લાગી। સૂર્યાનગર પાસે ગેસ લીકેજ થતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વિશાળ આગ લાગી રહી છે।